नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला शिक्षण संकुल ऑनलाइन एजुकेशन में आप दरेक विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। इंग्लिश टेक्स्ट बुक नी अंदर यूनिट 3 आपणे चलावी लीधेल छे। त्यार बाद आजे आपणे स्वाध्याय पोथी में यूनिट 3 विषयनी चर्चा करीशुं, जे पार्ट नंबर 4 छे, जेमा आपणे दरेक विद्यार्थी मित्रोए स्वाध्याय पोथी में यूनिट नंबर 3 जोवानुं छे। अने यूनिट नंबर 3 नी अंदर जे भी लखाण लखवानुं छे ए दरेक विद्यार्थी मित्रोए पोतानी स्वाध्याय पोथी में लखवानुं छे। तो जोईए आपणे यूनिट नंबर 3। तो जोईए यूनिट नंबर 3 ए ओ आउच, एनी अंदर रीड द फॉलोइंग पेरेग्राफ्स फ्रॉम द लेसन, एटले के अहीं आपणे फकरो वांचवानो छे अने त्यारबाद ए फकराने नीचे जे प्रश्नोना जवाब आपेला छे ए जवाब आपणे लखवाना छे। दरेक विद्यार्थी मित्रोए पोतानी स्वाध्याय पोथीमां ए जवाबो लखवाना छे। तो જોઈએ આપણે પેરેગ્રાફ રીડ કરીએ। અમિત વોઝ ઇન આસામ, હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. અમિત સેડ, આસામ ઇઝ સો બ્યુટિફુલ, ઇઝન્ટ ઇટ? ઇટ હેઝ અ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. યોર ફોરેસ્ટ હેવ અ થિક બશીઝ, લોંગ ક્રીપર્સ, થિક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ. ટુ, ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી, ડુ યુ આન્ટ્સ સ્કેટ ઓન ધેમ? તો અહીંયા એ પેરેગ્રાફ વાંચ્યા બાદ નીચે પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નો આપણે જોઈશું. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, એટલે કે વિચ ટ્રી લીવ્સ આર ગ્લોસી. તો આપણે જવાબમાં લખીશું, દરેક મિત્રો પોતાની સ્વાધ્યાય પોથીમાં પ્રથમ પ્રશ્નનો જવાબ લખશે, ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, લિસ્ટ આઉટ 7 થિંગ્સ રિલેટેડ ટુ અ ફોરેસ્ટ. તો એની અંદર લખીશું રિવર્સ, ટ્રીઝ, બશીઝ, ક્રીપર્સ, એનિમલ્સ, બર્ડ્સ એન્ડ ઇન્સેક્ટ્સ. ત્યારબાદ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એ બી સી ઓર ડી ઇન બોક્સ. એટલે કે અહીંયા ઓપ્શન આપેલા છે 4, ઉપર પ્રશ્ન આપેલો છે, નીચે 4 ઓપ્શન છે. તો આ 4 ઓપ્શનમાંથી જે સાચો ઓપ્શન છે એ તમારે બોક્સની અંદર લખવાનો છે. તો જોઈએ ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ આર, તો અહીંયા આન્સર આવશે એ. એ મીન્સ કે ગ્લોસી, તો અહીંયા ચોરસ બોક્સની અંદર આપણે લખીશું એ. જોઈએ નેક્સ્ટ, અમિત સેડ, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ, એટલે કે શા માટે બધા જ વૃક્ષો ઊંચા છે? આવું અમિત ભૂપેનને પૂછી રહ્યો છે. જે આપણે અગાઉ ટેક્સ્ટ બુક ચલાવી ત્યારે યુનિટ નંબર 3 ની અંદર આપણે દરેક ઇંગ્લિશનું ગુજરાતી ભાષાંતર સાથે સમજ્યા હતા. તો અહીંયા આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈએ કે વાય આર ટોલ ધ ટ્રીઝ સો ટોલ, એટલે કે વાય આર ધ ઓલ ધ ટ્રીઝ સો ટોલ, એટલે કે શા માટે બધા જ વૃક્ષો ઊંચા છે? આવું અમિત એ ભૂપેનને પૂછી રહ્યો છે. તો ભૂપેન સેડ, ધે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેઇન, એટલે કે એ ઊંચા એટલા માટે છે કે જેને વરસાદ પૂરેપૂરો પ્રાપ્ત થયેલો છે. ધ સોઇલ ઇઝ અ વેરી ફર્ટાઇલ, અને જમીન ખૂબ જ ફળદ્રુપ છે. વી હેવ અ થિક ફોરેસ્ટ, અને આ ખૂબ જ સારું જંગલ છે. અમિત સેડ, વી હેવ અ ટોલ ટ્રીઝ ઇન ધ ડાંગ્સ ટુ, વી ઓલ્સો હેવ અ ફોરેસ્ટ, એટલે કે ડાંગની અંદર બી ઘણા બધા ઊંચા ઝાડ છે અને ત્યાં બી ઘણા બધા જંગલો છે. હવે એ પેરેગ્રાફ જોયા બાદ નીચે એક પ્રશ્ન આપેલો છે, એ પ્રશ્નનો આપણે જવાબ લખવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની સ્વાધ્યાય પોથીમાં અવશ્ય જે જવાબ અહીંયા હું બોલી રહ્યો છું એ જવાબ લખવાના છે. વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ? તો ભૂપેન સેડ દેટ આસામ ગેટ્સ અ લોટ ઓફ રેઇન, ધ સોઇલ ઇઝ અ ફર્ટાઇલ એન્ડ સો દે હેવ અ થિક ફોરેસ્ટ. અહીંયા ક્વેશ્ચનનો આન્સર લખાઈ ગયા બાદ નેક્સ્ટ આપણે જોઈશું. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એ બી સી ઓર ડી ઇન અ બોક્સ, એટલે કે બોક્સની અંદર આપણે એ બી સી ડી વિકલ્પમાંથી ગમે તે વિકલ્પ જે સત્ય હોય એ આપણે લખીશું.
तो जो ये क्वेश्चन नंबर फर्स्ट, द सॉइल इन आसाम इज, तो अहीं जवाब आवशे बी, बी एटले के फर्टाइल, तो आपणे बॉक्स नी अंदर लखीशू बी। क्वेश्चन नंबर सेकंड, द सॉइल इन आसाम इज अ फर्टाइल बिकॉज, अहीं आंसर आवशे सी, इट गेट्स अ लॉट ऑफ रेन, तो अहीं बॉक्स नी अंदर लखीशू आपणे सी। જોઈએ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ રીડ કરીએ। ભૂપેન સેડ, ગુજરાત ઇઝ અ ફેમસ ફોર ધ લાયન્સ ઇઝન્ટ ઇટ? અમિત સેડ, યસ વી હેવ અ લાયન સેન્ચ્યુઅરી, વી ઓલ્સો હેવ અ વાઇલ્ડ એસ સેન્ચ્યુઅરી, સ્લોથ બિયર સેન્ચ્યુઅરી એન્ડ મેની બર્ડ સેન્ચ્યુઅરીઝ એઝ વેલ, આર દે વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? पेज नंबर 34 ऊपर जोईशु मित्रों, भूपेन सेड, ओ यस अवर काजीरंगा इज अ फेमस फॉर द वन हॉर्निड राइनो, इट इज द यूनेस्को वर्ल्ड हेरिटेज साइट, इट हैपन्स एलिफंट्स, वाइल्ड बफेलोज एंड स्वैम्प डियर, नेक्स्ट वीक सम ऑफ अस फ्रॉम अवर स्कूल आर गोइंग टू कैंप इन काजीरंगा, वी विल सी एलिफंट्स एंड अदर एनिमल्स। હવે ત્યારબાદ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, એટલે કે પ્રશ્ન આપેલા છે, જે ઉપરનો પેરેગ્રાફ આપણે જે રીડ કર્યો એ પ્રશ્નમાંથી આપણે જ એ પેરેગ્રાફમાંથી આપણે જવાબ લખવાના છે। તો જોઈએ, વોટ ઇઝ અ ગીર ફેમસ ફોર, તો ગીર ઇઝ અ ફેમસ ફોર લાયન, એટલે કે ગીર અભયારણ્ય છે એ સિંહ માટે પ્રખ્યાત છે। વેર કેન વી સી ધ વન હોર્નિડ રાઇનો, તો વી કેન સી ધ 100 રાઇનો ઇન કાજીરંગા, વન Horned Rhino in Kaziranga. Which sanctuaries does Gujarat have? Gujarat has a lion sanctuaries, wild ass sanctuaries, sloth bear sanctuaries and many birds sanctuaries. Question number 4. Which animals are found in Kaziranga? So one horned rhino, elephants, wild buffaloes and swamp deer are found in Kaziranga. અહીંયા ચારે ચાર પ્રશ્નોના જવાબ લખ્યા બાદ નીચે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એ બી સી ઓર ડી ઇન અ બોક્સ, એટલે કે અહીંયા જે પ્રશ્ન આપેલા છે એની નીચે ચાર ઓપ્શન છે, ચાર ઓપ્શનની અંદર એ બી સી ડી વિકલ્પ આપેલા છે, એમાંથી જે સાચો હોય તે ચોરસ બોક્સની અંદર આપણે લખીશું। વેર ઇઝ ધ લાયન સેન્ચ્યુઅરીઝ, તો એની અંદર જવાબ આવશે ગીર, ગીર એટલે કે ડી, એટલે કે ડી ની અંદર ઓપ્શન આપેલો છે ગીર, તો આપણે ચોરસ બોક્સ ની અંદર લખીશું ડી। કાજીરંગા ઇઝ અ ફેમસ ફોર વન હોર્નિડ રાઇનો, જે આપણે જવાબ લખીશું ચોરસ બોક્સ ની અંદર એ। વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ફાઉન્ડ ઇન કાજીરંગા, તો અહીંયા આપણે ત્રીજા ક્વેશ્ચન ની અંદર આન્સર લખીશું એ ચોરસ બોક્સ ની અંદર એ વાઇલ્ડ બફેલો, તો આપણે અહીંયા લખીશું। આગળ જોતા આપણે નેક્સ્ટ પેરેગ્રાફ રીડ કરીએ, તો અમિત સેડ, વિલ ઇટ બી રિયલ કેમ્પ, વિલ યુ સ્ટે ઇન અ ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ? ભૂપેન સેડ, યસ વી વિલ, કેન યુ જોઈન અસ? અમિત સેડ, યસ વાય નોટ, ઇટ વિલ બી મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી? ભૂપેન સેડ, વી વિલ એન્જોય ટ્રેકિંગ, વી વિલ સિંગ ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર, ડુ જોઈન અસ? અમિત સેડ, આઈ લાઈક ઇટ। હવે મિત્રો આપણે એની નીચે જે પ્રશ્ન આપેલ છે એનો જવાબ લખીશું, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, તો વોટ વિલ દે એન્જોય એટ ધ કેમ્પ, દે વિલ એન્જોય ટ્રેકિંગ, સિંગિંગ, ડાન્સિંગ એન્ડ બોનફાયર, જેનો જવાબ આવશે। નેક્સ્ટ પેજની અંદર જોઈશું, 35 પેજ નંબર ઉપર દરેક મિત્રો સ્વાધ્યાય પોથીમાં લખશે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એ બી સી ઓર ડી ઇન અ બોક્સ, તો અહીંયા જોઈએ ઇટ વિલ બી બ્લેન્ક્સ એક્સપિરિયન્સ ફોર અમિત, તો અહીંયા આન્સર આવશે મેમોરેબલ, મેમોરેબલ એટલે કે આન્સર સી, તો આપણે ચોરસ બોક્સની અંદર લખીશું સી। નેક્સ્ટ પેરેગ્રાફ આપણે ઇંગ્લિશમાં રીડ કરીએ, ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપીશું। ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન્ડ ધ કેમ્પ, ઓન ધ ફર્સ્ટ ડે દે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ, દે સો મેની બર્ડ્સ ઇન્સેક્ટ એન્ડ એનિમલ્સ, ડ્યુરિંગ ધ નાઇટ દે લોસ્ટ દેર વે બટ સૂન દે ગોટ બેક ઓન ટ્રેક, ધોઝ મોમેન્ટ્સ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ? આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન જોઈએ, તો વોટ ડીડ ધ બોયઝ ડુ ઓન ધ ફર્સ્ટ ડે, તો એમાં આન્સર આવશે ઓન ધ ફર્સ્ટ ડે ધ બોયઝ વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ।
क्वेश्चन नंबर सेकंड जो ये, व्हाट डिड द बॉयज सी इन द फॉरेस्ट? द बॉयज सो बर्ड्स, इंसेक्ट एंड एनिमल्स इन द फॉरेस्ट. क्वेश्चन नंबर थर्ड, विच मोमेंट्स वेयर थ्रिलिंग फॉर द बॉयज? द बॉयज लॉस्ट देयर वे इन द फॉरेस्ट ड्यूरिंग द नाइट एंड दोज वेयर थ्रिलिंग मोमेंट फॉर देम. आंसर द क्वेश्चन सिलेक्टिंग द करेक्ट ऑप्शन एंड राइट ए बी सी और डी इन अ बॉक्स. तो क्वेश्चन नंबर वन, विच वर्ड इन अ पैसेज मीन्स टू वॉक अराउंड? तो एमा आंसर आवशे एक्सप्लोर. एक्सप्लोर एटले के आंसर डी. तो आपणे चौरस बॉक्स नी अंदर लखीशुं डी. When they lost their way, it was. तो एमा आंसर आवशे ए, जेमा थ्रिलिंग जवाब आपेलो छे. तो आपणे फक्त ने मात्र चौरस बॉक्स नी अंदर ए लखीशुं. दरेक विद्यार्थी मित्रों पोतानी स्वाध्याय पोथी मां यूनिट नंबर 3 मां जे भी हूँ कार्य कराऊं ए कार्य नी अंदर तमारे लखवानो छे पोतानी स्वाध्याय पोथी मां. ऑन द सेकंड डे इट वॉज लेट इन द इवनिंग. द बॉयज वेर अ लॉन्ग वे ऑफ फ्रॉम द कैम्प. दे वेर वॉकिंग अलॉन्ग द ब्रह्मपुत्र रिवर. दे कूड हियर द क्राइज ऑफ एनिमल्स ऑल अराउंड देम. Bhupen said, walk fast, we must get to the camp quickly. They heard the trumpet of elephants. Amit was excited. Amit said, in an excited voice, do you think we will see any elephants? Bhupen said, wait. Answer the following question. Question number one, which river is mentioned in the lesson? The Brahmaputra river is mentioned in the lesson. જે એનો જવાબ આવશે ક્વેશ્ચન નંબર ફર્સ્ટ નો. ક્વેશ્ચન નંબર સેકન્ડ જોઈએ, અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ હી હર્ડ ટ્રમ્પેટ ઓફ એન એલિફન્ટ. ક્વેશ્ચન નંબર થર્ડ જોઈએ, વોટ કુડ ધ બોયઝ હિયર? ધ બોયઝ કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. पेज नंबर 36 ऊपर जो ये मित्रों, तो आंसर द क्वेश्चन सिलेक्टिंग द करेक्ट ऑप्शन एंड राइट ए बी सी और डी इन अ बॉक्स. तो एमा जो ये क्वेश्चन नंबर फर्स्ट, विच वर्ड्स इन अ पैसेज मीन्स फार ऑफ? तो आंसर आपसे ए लॉन्ग वे ऑफ. तो आंसर सी. तो अहीं चौरस बॉक्स नी अंदर आपणे लखीशुं सी. वॉट डीड द बॉयज हियर? तो अहीं क्वेश्चन में आंसर आवशे ट्रम्पेट ऑफ एलिफंट्स एटले के आंसर ए. तो आपणे चौरस बॉक्स नी अंदर लखीशुं ए. नेक्स्ट पेरेग्राफ आपणे वांचीए. सडनली भूपेन स्टॉप्ड एंड हेल्ड अप हिज हेन्ड. दे स्टूड स्टील एंड लिसन्ड. थम 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 ए बिग एनिमल वॉज कमिंग टुवर्ड्स देम. इट्स एन एलिफंट, भूपेन विस्परेड. दे वॉकड क्विकली ऑन द ग्रास एंड हिड बिहाइंड अ बिग ट्री. A big black creature with white tusk, thick legs, big ears, small eyes, a long trunk was coming towards them. It was coming closer and closer. Answer the following question. Question number one, what did the boys do? The boys walked quickly on the grass and behind a big tree. Question number two, describe the elephant. The elephant was big with white tusk, thick legs, big ears, small eyes and a long trunk. Next joiye, answer the following. Answer the question selecting the correct option and write A, B, C or D in a box. Which word in the passage means animals? To ema answer aavshe C, etle ke creature. To creature ma C option che je sacho che je apde box ni andar C lakhishu. Joiye next paragraph apde read kariye. Amit said, Bhupen, it's an elephant. What a big creature it is. I can't believe it. It's a dream. I have never seen a living elephant in my life. Can I see it from very near? Bhupen said, please keep distance from the elephant. Bhupen was worried. There was a large elephant about 30 feet away. He is angry. Sir, Bhupen whispered. The elephant heard their voice. He smelled them too. He put his long trunk up in the air and trumpeted loudly. Bhupen and Amit could not move a bit. Bhupen was afraid, but Amit wasn't. He was enjoying himself. पेज नंबर 37 ऊपर मित्रों जोईशु. आंसर द फॉलोइंग क्वेश्चन, जेमा प्रश्नना जवाब आपणे ऊपरनो पेरेग्राफ इंग्लिश में रीड कर्यो एना
એમાંથી શોધીને આપણે લખવાના છે. તો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, વોટ ડીડ ધ એલિફન્ટ ડુ વેન હી હર્ડ ધ બોયઝ? તો એમાં જવાબ આવશે, વેન ધ એલિફન્ટ હર્ડ ધ બોયઝ હી ટ્રમ્પટેડ લાઉડલી. ક્વેશ્ચન નંબર ટુ, વાય વોઝ ભૂપેન વરીડ? ભૂપેન વોઝ વરીડ બીકોઝ ધ એલિફન્ટ વોઝ એન્જોય એન્ડ ઇટ વોઝ જસ્ટ 30 feet અવે. ક્વેશ્ચન નંબર થ્રી, હુઝ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર? હાઉ ડુ યુ નો? ધ એલિફન્ટ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર બીકોઝ હી હર્ડ ધ વોઇસ ઓફ ધ બોયઝ ફ્રોમ ફાર અવે. ક્વેશ્ચન ફોર, ધ એલિફન્ટ ટ્રમ્પેડ loudly because he heard the voices of Bhupen and Amit and smelled them too. Question number 5, why was Amit enjoying himself? Amit was enjoying himself because he had never seen a living elephant in his life. Ayya, answer the question selecting the correct option and write A, B, C or D in a box. તો અહીંયા જોઈએ, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સ્પોક સોફ્ટલી? તો આન્સર આવશે ડી. તો આપણે ચોરસ બોક્સની અંદર લખીશું ડી, જેમાં જવાબ આપેલો છે વિસ્પરેડ, એટલે કે ધીમું બોલવું. ભૂપેન વોઝ, ક્વેશ્ચન નંબર સેકન્ડ, ભૂપેન વોઝ, તો આન્સર આવશે સી, એટલે કે અફ્રેડ. તો આપણે ચોરસ બોક્સની અંદર લખીશું સી. અમિત વોઝ, એમાં આન્સર આવશે એન્જોઈંગ હિમસેલ્ફ, તો ચોરસ બોક્સની અંદર લખીશું બી, કે જેમાં એન્જોઈંગ હિમસેલ્ફ આન્સર સાચો આપેલો છે. ક્વેશ્ચન નંબર ફોર, ધ એલિફન્ટ વોઝ, એની અંદર આન્સર આવશે 30 feet હવે, એટલે કે એમાં આન્સર એ આવશે. તો આપણે ચોરસ બોક્સની અંદર લખીશું એ. ક્વેશ્ચન નંબર ફાઈવ, વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર સાઉન્ડ મેડ બાય ધ એલિફન્ટ? તો એમાં આન્સર આવશે ટ્રમ્પેડ, જે બી છે. તો આપણે ચોરસ બોક્સની અંદર લખીશું બી. જોઈએ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. નાવ હી વોઝ 25 feet અવે. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. ભૂપેન વિસ્પરેડ ટુ અમિત, વી મસ્ટ ડુ સમથિંગ. પેજ નંબર 38 ઉપર સ્વાધ્યાય પોથીમાં જોઈશું દરેક મિત્રો. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પેકેટ. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ. સૂન ધ બેગ વોઝ લાઈક અ બિગ બલૂન. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર વન, વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ હિઝ પેકેટ? ભૂપેન પુલ્ડ આઉટ એ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પેકેટ. ક્વેશ્ચન નંબર ટુ, વોટ ડીડ ભૂપેન સે અબાઉટ ધ એલિફન્ટ? ભૂપેન સેડ દેટ ધ એલિફન્ટ વોઝ ગોઈંગ ટુ એટેક ધેમ. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એ, બી, સી ઓર ડી ઇન અ બોક્સ. તો આપણે અહીંયા જે પ્રશ્ન આપેલા છે એની નીચે ચાર ઓપ્શન છે, તો ચાર ઓપ્શનમાંથી જે સાચો ઓપ્શન હોય એ શોધીને આપણે ચોરસ બોક્સની અંદર લખવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 8ની સ્વાધ્યાય પોથીમાં આપણે સ્વાધ્યાય પોથીમાં જે બી કાર્ય કરાવીએ છીએ એ દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાનું છે અવશ્ય. ધ એલિફન્ટ વોઝ, તો એમાં આન્સર આવશે શેકિંગ હિઝ હેડ ઇન એંગર. તો ચોરસ બોક્સની અંદર આપણે લખીશું આન્સર બી. ક્વેશ્ચન નંબર ટુ, ધ બેગ વોઝ લાઈક અ બિગ બલૂન. તો એમાં આન્સર આવશે સી. તો આપણે ચોરસ બોક્સની અંદર લખીશું સી. જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ, આપણે ઇંગ્લિશમાં રીડ કરીએ. વોટ અ લાઉડ સાઉન્ડ ઇટ વોઝ, ઇટ ઇકોડ ઇન ધ ફોરેસ્ટ. ધ એલિફન્ટ સ્ટોપ્ડ ટ્રમ્પેડ એંગ્રીલી એન્ડ ટર્ન્ડ અવે. હી વોકડ ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસઅપિયરેડ ઇન ટુ ધ ફોરેસ્ટ. વોટ અ યુઝફુલ ટ્રીક. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલાઈવડ. He thought we had a gun, said Bhupen, laughing softly. Yes, and Amit said, yes, said Amit. They walked towards the camp. After some time, Bhupen said, look, those are the lights of our camp. What a thrilling experience it was. Answer the following question. Question number first, what did the elephant mistake the sound of the paper bag for? The elephant mistake the sound of the paper bag for a gun. Question number 2, how do you know the sound was loud? The sound was loud because it echoed in the forest.
क्वेश्चन नंबर 3, व्हाट डिड द एलिफेंट डू? द एलिफेंट स्टॉप्ड द ट्रम्पेट एंग्रीली एंड टर्न्ड अवे. ही वॉकड क्विकली थ्रू द टॉल ग्रास एंड डिसअपीयर्ड इनटू द फॉरेस्ट. पार्ट नंबर 4 માં આપણે 38 સુધીના પેજ સુધી સ્વાધ્યાય પોથીમાં જે બી લખાણ આપણે લખાવેલું છે એ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની સ્વાધ્યાય પોથીમાં 38 પેજ સુધીનું લખાણ દરેક ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રોએ લખેલું હોવું જરૂરી છે. બાકીના જે યુનિટ નંબર 3 માં સ્વાધ્યાય પોથીમાં 39 પેજથી જે બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ કામ પૂરું કરીશું.